સામૂહિક અને આરોગ્ય કેન્દ્ર છોડામાં ચાલતા વાત્સલ્યન અને મમતા ક્લિનિક દ્વારા આઈટીઆઈ દ્વારા કેન્દ્ર છોડા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વધુમાં આગળ વાત કરીએ તો ભારત સરકારના નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત 1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એઇડ્સ દિવસ જે 1988 થી આ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આ વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતા વાત્સલ્યન કેન્દ્ર અને મમતા ક્લિનિક અંતર્ગત આઈટીઆઈ કોલેજ ચુડા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રામાણિકતા તાલુકો કેન્દ્રના વિદ્યાર્થીઓમાં એચઆઈવી એઇડ્સ અંગેની જે સાચી માહિતી પ્રાપ્ત થાય છે તેમજ જનજાગૃતિ ફેલાય તેના વિશેની જે ગેરમાન્યતા દૂર થાય છે તે હેતુસર વિદ્યાર્થીઓને લેક્ચર અને એચઆઈવી એઇડ્સના પોસ્ટર દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. લેક્ચર દરમિયાન એચઆઈવી એઇડ્સ કઈ રીતે ફેલાય છે, એચઆઈવી કઈ રીતે ફેલાતો નથી, એચઆઈવીના ચેપથી આપણે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ છીએ, એચઆઈવી ગ્રસ્ત માતાથી બાળકને ફેલાતા એચઆઈવીના ચેપને કેવી રીતે અટકાવી શકાય છે વગેરેની માહિતી આપવામાં આવી હતી. તો ટૂંકમાં કહીએ તો એઇડ્સ કોઈ પણ રોગ નથી, તે એક અવસ્થા છે જ્યારે માનવીની રોગ પ્રતિકારક શક્તિ બિલકુલ નકામી થઈ જાય છે અને આપણે બીમારીની જોડે લડી શકતા નથી ત્યારે આ પરિસ્થિતિમાં એઇડ્સ કહેવામાં આવે છે. તેમજ એ ઉપરાંત ટીબી, હિપેટાઇટિસ અને સિફિલિસ સહિતની માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ સાથોસાથ એચઆઈવી એઇડ્સ વિશેનું આ આઈઈસી મટીરિયલ વિતરણ કરવામાં આવતું હતું. તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઇન્ચાર્જ ફોરમન બોડાત્રા સમીરભાઈ, તમામ સ્ટાફગણ અને આશરે 60 થી 70 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમના અંતર્ગત આ વર્ષથી થીમ દરેક સમુદાય એચઆઈવી એઇડ્સની નાબૂદી માટે નેતૃત્વ લે છે. તેમજ એચઆઈવીની હેલ્પલાઇન 1097 વિશે માહિતગાર કરવામાં આવ્યું હતું. ત્યારે ડીપીઓ ડોક્ટર ચેતન સાહેબ, ડીએસ દીપકભાઈ મકવાણા અને સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અખિલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો. તેમજ આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે આઈસીટીસી કાઉન્સેલર વીબી રાઠોડ અને લેબ ટેક દ્વારા પાટડિયા અને બારે જહેમત ઉઠાવી હતી. મુચો રાઠોડ વિપુલ, આઈસીટીસી કાઉન્સેલર સીએચસી ચુડા, નાકો અને જીસેક્સ દ્વારા દરેક સીએચસીની અંદર વાચન કેન્દ્ર મમતા ક્લિનિક ચાલે છે. એટલે આજે વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એઇડ્સ દિવસ, આ નિમિત્તે અમે આઈટીઆઈ કોલેજ ચુડા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી માટે એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો અમારો એક હેતુ એ રહેલો છે કે કોલેજના જે મિત્રો છે એ લોકોને એચઆઈવી એઇડ્સની એક સાચી માહિતી મળે અને ખાસ કરીને એચઆઈવી લોકો છે એને સાથે એક માનવ અભિગમ અપનાવે એક અમારો એક હેતુ રહેલો હતો. અને એચઆઈવીનો ચેપ કઈ રીતે ફેલાય છે, કઈ રીતે નથી ફેલાતો, એચઆઈવીના ચેપથી આપણે પોતાની જાતને કઈ રીતે પોતાની સુરક્ષિત રાખી શકીએ એ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને એચઆઈવી એડ્સની જે હેલ્પલાઇન છે 1097 એ અંગે પણ જાણકારી આપી હતી. 1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એડ્સ દિવસ એ નિમિત્તે દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવતી હોય છે. આ વર્ષે થીમ જે નક્કી કરવામાં આવી છે કે દરેક સમુદાય એચઆઈવી એડ્સથી નાબૂદી માટે નેતૃત્વ લે એ અંગે પણ જાણકારી આપી હતી. મહેપત મેટાલિયા સાથે લાઈવ 24 ન્યૂઝ ચુડા.